हेलो फ्रेंड्स, आई एम दिनेश पटेल फ्रॉम श्रीजी एकेडमी वस्त्राल अमदावाद। मित्रों, आजना लेक्चर नी अंदर आपणे परफेक्ट पास्ट टेन्स नी नकार अने प्रश्नार्थ वाक्य रचना विषेनी चर्चा करीशू। तो सौ प्रथम आपणे नेगेटिव स्ट्रक्चर बनशे सब्जेक्ट प्लस हेड प्लस नॉट प्लस वर्ब थ्री प्लस ऑब्जेक्ट। मित्रों, अहीं परफेक्ट पास्ट टेन्स नी अंदर हेड नॉट प्लस वर्ब थ्री, कारण के परफेक्ट टेन्स होवाथी वर्ब थ्री कम्पलसरी आवशे, परंतु ज्यारे सहायकारक क्रियापद ज्यारे लागे एना पछी नॉट मुकाय से। फॉर एक्जाम्पल, आई हेड नॉट सीन दीस सीरियल, मैं आ सीरियल जोई लीधी न हती। फॉर एक्जाम्पल, they had not got up before the sun rose, સૂર્ય ઉગ્યો તે પહેલા તેઓએ ઉઠી લીધું ન હતું। ફોર એક્ઝામ્પલ, when I reached there he had not completed his homework, હું ત્યાં પહોંચ્યો તે પહેલાં અથવા તો જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે હી હેડ નોટ કમ્પ્લીટેડ હિઝ હોમવર્ક, ત્યારે તેણે તેનું હોમવર્ક એટલે કે ગૃહ કાર્ય પૂર્ણ કરી લીધું ન હતું। તો મિત્રો, આ હતી નેગેટિવ વાક્યરચના। નેગેટિવ વાક્યરચનાની અંદર હેડ નોટ પ્લસ વર્બ થ્રી ખાસ યાદ રાખવાનું। હવે મિત્રો, આપણે ઇન્ટ્રોગેટિવ સ્ટ્રક્ચરની વાત કરીએ તો ઇન્ટ્રોગેટિવ સ્ટ્રક્ચર એટલે પ્રશ્નાર્થ વાક્યરચના। પ્રશ્નાર્થ વાક્યરચના બે પ્રકારે હોય, એક સાદી વાક્યરચના અને એક WHવાળી વાક્યરચના। તો સૌ પ્રથમ આપણે સાદી વાક્યરચનાનો આપણે અભ્યાસ કરીશું। તો સાદી વાક્યરચનાનું સ્ટ્રક્ચર બનશે હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ થ્રી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક। ફોર એક્ઝામ્પલ, હેડ મેહુલ ડ્રંક ધ મિલ્ક, શું મેહુલે દૂધ પી લીધું હતું। મિત્રો, જ્યારે તમે કોઈ પણ સાદી વાક્ય રચનાનું જ્યારે તમે ગુજરાતીની અંદર ટ્રાન્સલેટ કરો ત્યારે વાક્યની શરૂઆતની અંદર શું શબ્દ બોલાય છે। ફોર એક્ઝામ્પલ, હેડ બુકિંગ ક્લાર્ક ઇસ્યુ ધ ટિકિટ્સ, શું બુકિંગ ક્લાર્કે ટિકિટો વહેંચી દીધી હતી। તો મિત્રો, અહીંયા પણ આપણે વાક્યની શરૂઆતની અંદર સાદી વાક્ય રચનાની અંદર શું શબ્દનો પ્રયોગ થાય એ તમારે ખાસ ધ્યાન રાખવાનું। હવે આપણે WH વાક્ય રચનાની ચર્ચા કરીશું। તો WH વાક્ય રચનાનું સ્ટ્રક્ચર બનશે WH પ્લસ હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ થ્રી પ્લસ ઓબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક। તો મિત્રો, જ્યારે સાદી વાક્યરચના હોય એ વાક્યરચનાની આગળ ફક્ત WH શબ્દ લગાવી દઈએ ત્યારે WH વાક્યરચના બને છે। અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે, વોટ હેડ યુ ટાઈપ લાસ્ટ મંથ, તમે છેલ્લા મહિને એટલે કે છેલ્લા મહિને તમે શું ટાઈપ કરી લીધું હતું। ફોર એક્ઝામ્પલ, વેર હેડ યુ પાર્ક યોર વિહિકલ, તમે તમારું વિહિકલ ક્યાં પાર્ક કરી લીધું હતું। ફોર એક્ઝામ્પલ, વેન હેડ યુ પરચેસ ધીસ ફ્લેટ, તમે તમારો ફ્લેટ ક્યારે ખરીદી લીધો હતો। તો મિત્રો, આ વાક્યરચના હતી WH વાક્યરચના। હવે આપણે WH વાક્યરચનાની અંદર એક અલગ વાક્યરચનાનો અભ્યાસ કરીશું। તો હાઉ મેની, હાઉ મચ, વીચ, વુઝ, તેની સાથે વસ્તુ અથવા તો વ્યક્તિનું નામ મૂકાશે। ત્યારબાદની વાક્યરચના એ આપણી સાદી વાક્યરચના બનશે। તો હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ થ્રી પ્લસ ઓબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક। ફોર એક્ઝામ્પલ, હાઉ મચ મિલ્ક હેડ યુ ડ્રંક, હાઉ મચ મિલ્ક એટલે કેટલું દૂધ તમે પી લીધું હતું। ફોર એક્ઝામ્પલ, હાઉ મેની મોબાઈલ્સ હેડ સી બ્રોટ, હાઉ મેની એટલે કેટલા મોબાઈલ તેણીનીએ
खरीदी लीधा हता। फॉर एक्जाम्पल, विच ड्रेस हेड सी वर्न, तेणीनीए कयो ड्रेस पहेर्यो हतो। तो मित्रों आ वाक्य रचना हती हाउ मेनी, हाउ मच अने विच प्रकारनी वाक्य रचना आपने मळी। हवे आपणे वू वाळी वाक्य रचनानो आपणे अभ्यास करीशुं। तो वू प्लस हेड प्लस वर्ब थ्री प्लस ऑब्जेक्ट, त्यार पछी क्वेश्चन मार्क। फॉर एक्जाम्पल, वू हेड डिलीटेड दिस डॉक्यूमेंट, आ डॉक्यूमेंट कोणे डिलीट करी दीधा हता। फॉर एक्जाम्पल, वू हेड डाउनलोड दिस फाइल, आ फाइल कोणे डाउनलोड करी लीधी हती। फॉर एक्जाम्पल, वू हेड ड्रॉन दिस पिक्चर, आ चित्र कोणे दोर्यु हतु। तो मित्रों अहीं वाक्य रचना आपणे प्रश्नार्थ અને આપણે નકાર વાક્ય રચનાનો અભ્યાસ કર્યો। મને આશા છે કે તમને નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચનાની અંદર સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે। તો જો મિત્રો આ વિડિયો તમને ગમ્યો હોય તો તમે લાઈક કરો, શેર કરો। થેન્ક યુ વેરી મચ।